શિકારપુર ગામમાં ડિમોલ્યુશન કાર્યવાહી હાથ ધરાય છે માથાભારે તત્વોએ કરેલા દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે સરકારી આવાસોમાં ગેરકાયદેસર રીતે દબાણ કરાયું હતું ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે દરમિયાન પોલીસ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે સ્થાનિકોના મતે માથાભારે તત્વો હાજી અમાદી ત્રાયા અને તેનો પુત્ર રણમલ ઉર્ફે રાણિયાનો ત્રાસ વધી રહ્યો હતો ઓનલાઈન પર સંવાદદાતા ગીતા જોડાઈ ચૂક્યા છે ગીતા અત્યારે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે કેવી કાર્યવાહી અને તે સામે લોકો શું કહી રહ્યા છે જી કચ્છના ભચાઉ શિકારપુર ગામે તંત્ર દ્વારા ડિમોલેશન કરાયું છે શિકારપુર ગામના માથાભારે છે તે ઇતિહાસ ધરાવતા હતા પરંતુ માથાભારે હોવાથી સ્થાનિક તત્વો તેની સામે અવાજ ઉઠાવી શકતા ન હતા અને લાચાર હતા પરંતુ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ધ્યાને આ વાત આવતા તે સીધા આદેશ આપ્યા અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી આગે નજર હેઠળ દેખરેખ હેઠળ જ તેમના આદેશ અનુસાર પોલીસે એક સ્પેશિયલ ટીમ બનાવીને સ્થાનિક પોલીસ સહિત એલસીબી એસઓજી સાથે તંત્રના અધિકારીઓની હાજરીમાં આ તમામ ડિમોલિશન કરાયું છે ને આ જે સ્થાનિક લોકો છે તેને આ લાચારીમાંથી આ માતા આભારે તત્વોની દાદાગીરીમાંથી ફાઈનલી મુક્તિ મળી છે પરંતુ ગૃહપ્રધાન ઇનિશિયેટિવના કારણે સોશિયલ માત્ર સ્થાનિક સંપર્ક કરીને આ તમામ કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો અને જે સરકારી આવાસોમાં જે દબાણ થયું હતું તે ફાઈનલી હવે દૂર કરવામાં આવ્યું છે જી બિલકુલ ગીતા આભાર માહિતી બદલ તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો જે ત્રાસ આપતા હતા પણ તે તમામ જે દબાણો તેઓએ ઉભા કર્યા હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે કચ્છથી આ દ્રશ્યો છે ભચાવના શિકારપુર ગામમાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે કચ્છના શિકારપુર ગામમાં મોટા પાયે ડિમોલ્યુશન થઈ રહ્યું છે માતા તત્ત્વોએ આ દબાણ જે કરેલા હતા તે દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે તે દબાણ તોડી પાડવામાં આવી રહ્યા છે શિકારપુર ગામમાં અનેક લોકો તેવા તત્વોથી હેરાન પણ થઈ રહ્યા હતા પરંતુ તે તત્વોએ અસામાજિક તત્વોએ જે પણ દબાણો ઉભા કર્યા હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે